મિત્રો કેમ છો મજામાં છો ને હવે આપણે ધોરણ 2 માં ગુજરાતી વિષયમાં પાઠ 7 આમ પણ હોય એનો પાઠ 7 એટલે કે 7 ભણીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજનો ટોપિક છે એક શબ્દમાં જવાબ લખો આપણો પાઠ 7 આમ પણ હોય એમાં આપણે આજે એક શબ્દમાં જવાબ થોડા લખીશું અને સમજીશું પહેલા સૌપ્રથમ આપણે આપણો પાઠ આમ પણ હોય એની વાર્તા છે ગોર્યો ગુમ થયો સોમાબાઈ નામના એક ખેડૂત હતો તેની પાસે બે બળદ હતા એક ગોર્યો બળદ અને એક કાર્યો બળદ માર્ચ મહિનાનો સમય આવ્યો બાજરી વાવવાનો સમય થયો તેમણે ખેતર ખેડવાનું શરૂ કર્યું અને બંને બળદો લઈને ખેતરમાં જાય છે અને ખેતરમાં લઈને ખેતી કરવા માટે જ્યારે ખેતર ખેડે છે અને તે થોડો આ બપોરનો સમય થયો અને તે થોડો ભોજન કરવા બેઠા આરામ કરતા કરતા આરામ કરતા ઝાડ નીચે આરામ કરે છે અને થોડી વાર રહીને એમનો ગોર્યો એમાં ગોર્યો બળદ છે કાર ધોર્યો બળદ કાર્યો અને ગોર્યો એમાં ગોર્યો બળદ એ ગુમ થઈ જાય છે અને બાજરી વાવી ઉગી લણી અને પછી એમણે વાવી કાપી લોટ તરાવ્યો બાજરી ઘરે પણ લઈ આવવાની પછી લોટ તરાવ્યો રોટલા બનાવ્યા અને એ રોટલામાંથી ગોર્યો મળે છે એવું આપણે આ વાર્તામાં છે હવે આપણે થોડા એક શબ્દમાં જવાબ જોઈશું એના વિશે ચલો હવે આપણો એક શબ્દમાં જવાબ લખો એમાં તમારે જે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જ્યારે વિડીયોને પીડીએફ ફેલાવે ત્યારે તમારે આ ખાનામાં તારી લખવાની લખશો ને બધા હવે આજે આપણે સી ડબલ ની નોટમાં લખવાનું કાઢી બધાએ સી ડબલ ની નોટ હા ચલો હવે આપણે એક લખીશું એક નંબરમાં શેરડી ખજૂર કોણ ખાતા હતા આપણો સૌપ્રથમ આગળ અગાઉની કવિતામાં જોઈ ગયા કે પાંચમી વાળી કવિતામાં બાલુડા શેરડી અને ખજૂર ખાતા હતા તો આપણે ફરી લખીશું એકવાર શેરડી ને ખજૂર કોણ ખાતા હતા તો આપણે જવાબમાં લખવાનું બાલુડા લખાય છે બધાને હા ચલો હવે આપણે બે નંબર જોઈશું બે નંબરનો આપણો સવાલ છે એક શબ્દમાં ડોસાએ માથા પર શું મૂક્યું આપણી કવિતા છે દોઢ ફૂટની ડાળી એમાં ડોસો બધા ઉપર બેસે છે શું મૂકે છે માથા ઉપર પોટલી તો આપણે જવાબમાં શું લખીશું પોટલી ચાર ફૂટની ચોટલી ને ગધા ઉપર ડોસો બેસે છે અને માથે મૂકે પોટલી તો ડોસાએ માથા પર શું મૂક્યું છે તો જવાબમાં લખવાનું પોટલી હવે આપણે આજે 3 નંબર જોઈશું સપનાને શું ભાવે છે આપણો આ એક શબ્દમાં જવાબ સપના સોમાબાઈની દીકરી જેનું નામ છે સપના સપનાને શું ભાવે સપનાને શીરો ભાવે બોલો જો શીરો ભાવે કે કોપટી ભાવે સપનાને શું ભાવે કોપટી ભાવે તો આપણે લખીશું જવાબમાં કોપટી સપનાને શું ભાવે છે તો કોપટી ચલો હવે આપણે 4 નંબર જોઈશું ડોસાની ચોટલી કેટલા ફૂટની છે ડોસાની ચોટલી કેટલા ફૂટની છે બોલો જો ડોસાની ચોટલી કેટલા ફૂટની છે કેટલા ફૂટની છે બોલો જો 4 ફૂટની આપણે જવાબ લખીશું 4 ડોસાની ચોટલી કેટલા ફૂટની છે તો તમે જ્યારે પરીક્ષામાં ટેસ્ટ પણ આવે તમારે તો તમારે પ્રશ્ન પૂછાય તો તમે એ પણ લખી શકો આવા અંકમાં પણ લખી શકો ને શબ્દમાં પણ લખી શકો અંકમાં 4 લખી શકો શબ્દમાં 4 પણ લખી શકો તમે તો ડોસાની ચોટલી કેટલા ફૂટની છે તો 4 ફૂટની હવે આપણે 5 નંબર જોઈશું સોમાભાઈની
પાછળ લખવાનું રહેશે બધા વિદ્યાર્થીઓ